રાજકોટમાં સરકારી દવાના કૌભાંડમાં મોટો ખુલાસો થયો। રાજકોટના દવા કૌભાંડ બાદ રાજ્યભરમાં તપાસો ધમધમાટ છે। મેનેજર રાણપરાનું રાજકોટ સિવિલમાં પણ સેટિંગ છે। અધિકારીઓ સાથે મળી દવાનું કૌભાંડ ચલાવતો હતો। ખાનગી ઓફિસમાંથી રાણપરા દવાનું વેચાણ કરતો હતો। 3% પેનલ્ટી લગાવવા પ્રતિક રાણપરા કંપનીઓ પાસેથી લાંચ લેતો હતો। પેનલ્ટીથી બચાવવા આ કૌભાંડ આચર્યાનું પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો। રાણપરાનું સિવિલના ફાર્મા વિભાગમાં પણ સેટિંગ છે। મેનેજર રાણપરા પાસેથી એક રિસિપ્ટ પણ મળી। ચેક નંબર હોવા છતાં સિવિલના અધિકારીઓ સામે કાર્યવાહી નહીં। ગૌરવ દવે સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। જી ગૌરવ, અધિકારીઓ સાથે મળી જે કૌભાંડ ચલાવવામાં આવતું હતું જેમાં મોટા ખુલાસા સામે આવ્યા, શું ખુલાસા કરવામાં આવ્યા છે, શું વિગતો? જોઈ, રાજકોટની અંદર સરકારી જે દવાનું ગોડાઉન હોય છે તેની અંદર કૌભાંડ થયા હોવાની આશંકાને આધારે ગાંધીનગરથી જે ટીમ છે તે આવી હતી અને તેમને મોડી રાત સુધી તપાસ તે કરી છે। આ કૌભાંડ છે તે રાજ્યભરની અંદર થઈ હોવાની તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ મેનેજર જે પ્રતિક રાણપરા છે કે તેમનું રાજકોટ સિવિલ હોસ્પિટલ સાથે પણ સેટિંગ હોવાનું સામે આવ્યું છે। અધિકારીઓ સાથે મળીને દવાનો કાળો કારોબાર છે તે ચલાવતો હોવાનું વિગતો છે તે સામે આવી હતી। મેનેજર રાણપરા છે કે જે ખાનગી ઓફિસની અંદર સરકારી દવાનું જે વેચાણ છે તે કરતો હોવાનું પણ સામે આવ્યું છે। 3% પેનલ્ટી લગાવવા મેનેજર પ્રતિક રાણપરા કંપનીઓ પાસેથી લાંચ લેતો હોવાની વિગતો સામે આવી રહી છે અને તેને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।